પાર્સલ આવ્યું છે અત્યારમાં. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ અંબા 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 અંબા. આનું અનબોક્સિંગ કરવાનું છે એક પાર્સલ. આ લ્યો કેવી રીતે કરવાનું છે? મેગ્નેટ હોય બે બાજુ, એક બાજુ સાફ કરો, બે બાજુ કાચ સાફ કરી. હવે પેલા જોવું પડશે મારે, એમાં લખ્યું છે ને કેમ કરવાનું. કાચ સાફ કરવાનું. આ જો મંદિર માં લાગી ગયું, જોઈ લ્યો. આજ સ્ટીકર સરખું ઈખડું નથી, એ નીકળી જશે પરફેક્ટ. એનો જ પ્રકાશ આવે. જો વચ્ચે ઓમકાર ઉપર શ્લોક લખ્યો છે, એ કલર વાળા ભાઈ આવશે ને એ કાઢી નાખશે. સારું લાગે છે? સરસ લાગે છે. જમી લીધો? ઉપર જ બેસે. આ છે આજનું જમવાનું, પરોઠા, મિક્સ વેજીટેબલ સબ્જી, સલાડ, પાપડ, છાશ. આવી ગયા છીએ અમે અત્યારે જૂના ઘરે, જૂની યાદો આગળ. વાઈફાઈ નો ઉપયોગ કરવા માટે ત્યારે ટ્રેનિંગ ચાલુ હતું, પ્રેક્ટિસ. એક રીલ શૂટ કરવાની હતી તો એ કરી આવ્યા. પછી બ્લોગ એડિટ કરવાનો બાકી હતો તો એ કરતો હતો. યસ, એક વિડીયોનું, બીજા એક વિડીયોનું કામ જોવે છે. અને ખબર નહીં શરદી ઉધરસ થાય ત્યારે એમાં શું ડોઝ આ લોકોનો આવતો હશે. રાત્રે સુવા ટાઈમે પૂરી નીંદર નથી થતી, પણ જ્યારે દવા લીધી હોય ત્યારે તો એવું ધ્યાન ચડતું હોય. અને આમ થોડાક કંઈક નશામાં હોય ને આમ એવી જ ફીલ આવતી, આમ સુસ્તી ને આ બધું ચકડાઈ ગયું હોય. ને દવા બંધ કરું ને એના એક બે દિવસ સુધી મને એમ ઇફેક્ટ રહેતી હોય. હવે આજ લાસ્ટ કદાચ હવે જોઈએ, આજે લાસ્ટ ડોઝ, બાકી ના આજે આવતીકાલ, આવતીકાલ માટેનો એક ડોઝ છે હજી. એ પતે એના એક દિવસ પછી ટૂંકમાં રેગ્યુલર ફીલ થશે એવું લાગે છે. તબિયત હવે સારી ફેર છે, ઉધરસ ઓછી થઈ,
છતાંય અમે કાલે એક એમડી ડૉક્ટરને બતાવવાના છીએ, કેમકે મારા ફાધરને મારી પહેલાંની તકલીફ છે આ શરદી ઉધરસની, ને હજી ઉધરસમાં એને તો જરાય ફેર નથી, દવાઓ બધી ઘણી ચેન્જ કરી લીધી, એટલે તો અમે બંને સાથે જ આવવાના છીએ, એટલે જોઈએ સવારે. અત્યારે વાગી ગયા છે સાંજના 7:30 જેવું થયું છે. કઈ વારના અમે લોકો અહીંયા છીએ અને બસ આ રહી જાય છે આ બધું સાફ સફાઈનું, આ જૂનાગઢ બધી અસ્ત વ્યસ્ત બધું છે, એ બધું થોડુંક ફેરફાર કરવાનો છે. બહારનો એક વ્યૂ તમને બતાવી દઉં. આ બધો ફેરફાર છે હજી. ઉને બા જઈ છે નીચે ચક્કર મારવા અને સાદી સોડા લેવા, એને બા આટો મરાઈ જાય, ચક્કર મારવા આવું છે, બા ની મજા આવી જાય થોડીક વાર. બાય બાય, ટ્રીપ માં જઈ છે એમ. તમે જોઈ શકો છો કે હજી ગાડી સાફ કરવાવાળા ભાઈ નથી મળ્યા, એટલે અમારો કાચ ખરાબ છે, એટલે શૂટિંગમાં બી ગંદુ દેખાય છે. ફાઇનલી ઘરે પહોંચવા આવી ગયો છું. બેસી ગયા બાપુજી ચાખવા માટે. આ પરફ્યુમ બોલો. અત્યારે રામાયણ જોતા જોતા આ એક નવો પહેલી વાર આવો કે ઇસ્યુ જોયો. અને તમે જુઓ નીચે ચેનલ એક પછી એક ફરે જ રાખે છે, એમને રિમોટ જો અહીંયા પડ્યા છે નીચે જુઓ તો સેટઅપ બોક્સ છે ને એમાં બી ગ્રીન થાય રાખે છે, ચેનલ ફરે રાખે. એટલે અમે બીજા રૂમમાં જોયું ને ત્યાં બરોબર હાલે છે, ત્યાં સેમ આ જ વસ્તુ આપણે બીજા બાપુજીના રૂમમાં છે, ત્યાં એ કે આવું કાંઈ નથી થતું. મને એમ કે કદાચ ઉપરથી પ્રોબ્લેમ હશે. બે વાર સેટઅપ બોક્સ બંધ કર્યા, બે વાર ટીવી બંધ કર્યા, છતાંય જોવો તો ખબર નહીં હવે આને શું થયું છે અચાનક. અને અત્યારે ટાઈમ એ થોડોક લેટ છે, એટલે અત્યારે ફોન નહીં કરાય ઓફિસમાં. સવારે જો નહીં થાય તો ભાઈ કેવું પડશે કે આ શું જાદુ થયું છે. હાલો ગુડ નાઇટ. આજે અંદર જોવે બધા ટીવી. બાય. ચાલો હું કરું છું અપલોડિંગ. નીચે મેઇન ડોરમાં ફેસ લોક છે, એટલે અમુક ટાઈમ પછી દરવાજો લોક હોય તો ફેસ આઈડીથી જ ખુલે, અને એ જે ફ્લેટ હોલ્ડર હોય એ લોકોને જ અંદર એન્ટ્રી મળે ફેસ સ્કેન થઈને. તો એ મારું એકનું જ હતું. અને ગઈકાલ રાત્રે પછી ભાઈ ભાભીને એ લોકો આવ્યા હતા, ત્યારે આ લોકોને ખ્યાલ આવ્યો તો યાદ આવ્યું કે બાકી બધાનું બાકી છે.
તો ત્યાં રિયા બા ને બાપુજીની બધા હવે ધીરે ધીરે જાય છે નીચે બધાના ફેસ આઈડી સ્કેન કરાવવા માટે. નજીક આવું જાજો કોનો કોનો ફેવરેટ છે આ આનંદભાઈ નો ફેવરેટ છે લાડુ રોટલી નો આ ઠંડી રોટલી ગરમ રોટલી બંને રીતના બનતા હોય બાજરાના રોટલાના બી અમે બનાવી પણ સૌથી વધારે ગરમ રોટલીનો લાડો મને ખૂબ જ વાલો છે એમાં ભરપૂર માત્રામાં ઘી અને ગોળ અને બાના હાથનો પ્રેમ ઘણી આવી બધી વસ્તુ છે કે જે હવે બહુ ઓછા લોકો ખાતા હોય છે છોકરાઓ હજી હું કેવા જતો હતો આ પકોડું વાળી પકોડા કરી દે અત્યારે જેમ બિસ્કિટ નો હાથ ના દે પકોડા ખરી ચમચી એક ઘી પેટમાં જાય આમ આવી રીતના રોટલી ઉતારતા હોય બાજુ ઉભો હોય ને તો રોટલી માં ઘી લગાડી ખાંડ નાખીને પકોડ વાળીને દઈ દે શું કરો તમે પુલાવ ની તૈયારી ડુંગળી બટેટા વટાણા રોટલી પુલાવ સાથે રોટલી થોડું મેથી નું શાક છે અહીંયા રોટલી ગરમ રાખી છે બાકી ઓલી થઈ ગઈ આજે જમવાનો કોઈ ઈરાદો છે નહીં કેમ કે ભૂખ નથી અને ઘણા દિવસ પછી ગાજર છે દૂધી છે ટમેટા હશે આમાં આદુ આ બધું નાખીને એનો જ્યુસ પીવાનો છું હાલો કોઈ પૂછે એ પેલા કહી દઉં ચંડલી તો ગુજરાતી ના ઘરે બનતું જોયા દેશી ગોળ નાખો બાય ઉદઘાટન કર્યું એમ ને આ લગભગ આઈ થિંક કોરોના ટાઈમ ની વાત છે મેં લીધું તો ઈ જ છે ને અચ્છા ઓકે આ થઈ ગયો ચૂરમા નો લાડુ ઘી ગોળ અને રોટલી તો હવે આજનો વ્લોગ હું અહીંયા વિરામ આપું છું વિડીયો જો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી દેજો મળીએ જલ્દીથી નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત.